હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ છે શિયાળામાં તમે ડ્રાય સ્કીનથી ખૂબ જ પરેશાન છો તો તેના માટે બહુ સારા બોડી લોશન તો લગાવતા જ હોઈએ છીએ તેલ પણ લગાવીએ છીએ પણ થોડી વાર તેના ફાયદા રહે છે ફરી સ્કિન ડ્રાય થવા લાગે છે ડ્રાય સ્કિનના લીધે તમને ખંજવાળ આવે છે પછી સ્કિન પર લીટા થઈ જાય છે તો તે ના થાય તેના માટે આ રેમેડી તમારી સામે શેર કરવા જઈ રહી છું તો આ બોડી લોશન બનાવીશું તો બહુ જ ડ્રાય સ્કીન માટે ફાયદાકારક છે તમે એકવાર બનાવીને સ્કિન પર લગાવશો તો વારંવાર બનાવીને યુઝ કરશો બહુ સારું છે ને ફટાફટ બની જશે નેચરલ ચીજ છે કોઈ કેમિકલ્સનો ઉપયોગ નહીં કરીએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પહેલા શિયાળામાં ડ્રાય સ્કીન માટે બોડી લોશન બનાવવા માટે તો પહેલા તો તમે જે વાસણ ચમચી ચપ્પુ ગમે તેનો ઉપયોગ તમે આ રેમેડી બનાવવામાં કરો તે એકદમ સાફ કરેલા હોવા

મેં ફ્રેશ એલોવેરા પલ્પ લીધો છે જો તમને ફ્રેશ મળે તો બજારમાં મળતો એલોવેરા જેલ પણ લઈ શકો છો કોઈ પણ કંપનીના લઈ શકો એલોવેરા આપણા હેલ્થ અને સુંદરતા માટે ખૂબ જ ફાયદાકારક છે તેના અનેક ફાયદા છે સ્કિનના પ્રોબ્લેમ મિનિટોમાં દૂર કરે છે આ ક્રીમ તમે નાતા હાથ પગ પૂરી લગાવશો તો તમારી બોડી બિલકુલ બાળકો જેવી સ્મૂથ સોફ્ટ અને મુલાયમ બની જશે બીજી સામગ્રી છે ગ્લિસરીન ગ્લિસરીન આપણી ને સોફ્ટ રાખે છે ની ડ્રાયનેસ ને કાયમીના માટે દૂર કરે છે બે મોટી ચમચી લઈશું ત્રીજી સામગ્રી છે તે છે બદામનું તેલ બદામ ગુણોનો ખજાનો છે બદામમાં વિટામિન ઈ છે તે ખાવાથી તો ખૂબ જ ફાયદા કરે છે સાથે તેના તેલના બે ટીપા આપણી સ્કિનને ચમકદાર બનાવે છે જો તમારી પાસે બદામનું તેલ અવેલેબલ નથી તો તમે બાળકોને મસાજ કરવા માટે મંગાવો છો તે જોનસન બેબી ઓલ ઉપયોગમાં લઈ શકો છો પણ નારિયેળ તેલ બિલકુલ ના ઉપયોગમાં લેતા કારણ કે તે ઠંડીની ઋતુમાં જામી જશે તો બોડી લોશન હંમેશા આપણે ઠંડી ઋતુમાં જ યુઝ કરવાનો હોય છે તો તેને ક્યારેય ગરમ જગ્યા પર ના રાખવું બદામનું તેલ બે મોટી ચમચી જેટલું લઈશું ચોથી સામગ્રી છે તે છે વિટામિન ઈ ની કેપ્સ્યુલ આ આપણી સ્કિનને ડ્રાય થતી બચાવે છે અને સ્કિનમાં ગ્લો લઈ આવશે મિત્રો સ્કીન કલર કેવો છે તે આપણા હાથમાં નથી તે તો કુદરતે આપેલું જ છે પણ તેને સ્વચ્છ રાખવી તે આપણા હાથમાં છે સ્કીન સ્વચ્છ હોવી ખૂબ જ જરૂરી છે ચાર કેપ્સ્યુલ ઉમેરીશું એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ વિટામિન ઇ ની કેપ્સ્યુલ બધા જ મેડિકલમાં તમને ખૂબ જ આસાનીથી અને સસ્તી મળી જશે તમે જોઈ શકો છો બધી ચીજ ટ્રાન્સપરન્ટ દેખાવા લાગી છે મિનિટ આવી રીતના મિક્સ કરીશું એટલે તે વ્હાઈટ કલરમાં પરિવર્તિત થઈ જશે માર્કેટમાં મળતા બોડી લેશન કરતા થોડું પતલા ફોર્મમાં બનશે પણ નેચરલ બનશે કેમિકલ ફ્રી બનશે પૂરી શુદ્ધતા સાથે બનશે તમારી સ્કિનને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં કરે આ બિલકુલ ખરાબ નહી થાય તમે ગમે તે બોટલમાં ભરો તેને સારી રીતના સાફ કરી કોરી કરીને પછી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તેવું તમને ઉપયોગમાં આવશે તમને હાથ પર લગાવીને બતાવું સવારમાં નાતા પહેલા થોડું બોડી પર લગાવી દો આખો દિવસ ટેન્શન ફ્રી રહેશો ડ્રાયનેસ તો કોષો દૂર રહેશે બોડીના ગમે તે પાર્ટ પર લગાવો પગની એડીમાં લગાવો બાદ સોક્સ પહેરી લેવાના હાથ પર લગાવો ફેસ પર લગાવો તમને એક અનોખો થશે તમે ખુદ જ વારંવાર બનાવશો તેને બોટલમાં ભરીને રાખી શકો છો ક્યારેય ખરાબ નહીં થાય જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો આ રીતના બોટલમાં પણ ભરી શકો છો પછી લાંબા સમય સુધી યુઝ કરી શકો છો તો મિત્રો તમને આજની મારી યુઝફુલ રેમેડી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ